કચ્છ બોર્ડર રેન્જના આઈજી સુભાષ ત્રિવેદીએ કચ્છના ઔદ્યોગિક નગર મુંદ્રા ખાતે લેબર કોલોનીમાં જઈને કોન્ટ્રાક્ટરો સાથે લોકડાઉનની સ્થિતિમાં કામદારો માટે આપવામાં આવેલી સુવિધાની ચર્ચા વિચારણા કરી હતી. રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી તથા એસપી સૌરભ તોલંબિયાએ મુંદ્રાની લેબર કોલોનીમાં જઈને કોન્ટ્રાક્ટરો સાથે લેબર કોલોની તેમજ શેલ્ટર હોમમાં રાખવામાં આવેલા કામદારોને જમવા રહેવા અને મેડિકલ સુવિધા બાબતની ચર્ચા વિચારણા કરી હતી. જ્યારે પોલીસ વિભાગ દ્વારા કામદાર વર્ગ લોકડાઉનનો ચુસ્ત અમલ કરે તેવી અપીલ કરી હતી. જે લોકો અમારી વિનંતીને માન આપીને લોકડાઉનનું પાલન કરે છે એમનું ધ્યાન રાખવું એ અમારી ફરજ છે. એટલે અત્યારે અહીંયા આવ્યા છીએ અને લેબર કોન્ટ્રાક્ટરોએ ખૂબ સારો સહયોગ આપ્યો છે. લેબર કોલોની મુલાકાત લઈ અને મને આશા છે જે રીતે આપણું કચ્છ ઉગરી ગયું છે, કચ્છમાં એક ઉમરાથી આવેલી બેન અને એક બીજા એક કુટુંબ માધાપરનું, બેના સિવાય કોઈ પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ નથી બન્યો, એ કચ્છની જનતાની શાલીનતા અને કચ્છના લોકોનો તંત્રને સહયોગ આપવાની માનસિકતાને કારણે શક્ય બન્યું. કચ્છના મુસ્લિમ બિરાદર ભાઈઓએ શરૂઆતથી જ મસ્જિદોમાં નમાઝ નહીં પડવાની અમારી વિનંતીને માન આપીને કચ્છ સુન્ની જમાતના પ્રમુખ મુફ્તિ સાહેબ અને બધાની અપીલ કરી અને માત્ર 3 જ વ્યક્તિ નમાઝ પડવા ગયા, તેને કારણે આપણે ત્યાં સંક્રમણ કોઈ પણ સંજોગોમાં વધારે બની શક્યું નહીં. એમ ગુજરાતની જનતાને, એમાં કચ્છની જનતાએ જે સહયોગ આપ્યો છે એ સહયોગ માટે આભારી છું. અને વધુ 15 દિવસ કોરોના અંગેની લડાઈમાં એમના વધુ સઘન સહયોગની અપેક્ષા રાખું છું. સાથે એટલું કહેવા માંગુ છું કે જે 70% લોકો કાયદાને માન આપે છે, એ લોકોએ 5% તત્વો કે જે લોકો કાયદાનું ભંગ કરીને લોકડાઉન ભંગ કરે છે એને કારણે સહન કરવું પડે કોઈ સંજોગોમાં સ્વીકાર્ય નથી. એટલે આવા જે તત્વો લોકડાઉનનો ભંગ કરી રખડવા ફરવા તીખણ કરવા માટે નીકળે છે, એવા તત્વોને કાયદાની સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. અને તમામ નાગરિકોને એક બીજી અપીલ છે કે તમારા ઘરોમાં તમે એકલા નથી, પોલીસ તમારી સાથે છે. 100 નંબર ઉપર ફોન કરજો અને 5 મિનિટમાં પોલીસ તમારા દ્વારે આવશે, તમારા તકલીફનું નિરાકરણ કરશે.